मॉर्निंग स्टूडेंट, आज आपणे गुजराती व्याकरणमां एक नवो टॉपिक पदक्रम अने पद संवाद विशे आज जानकारी मेळवानी छे। आपणे जाणीए छीए के गुजराती ए पोते एक भाषा छे, एवी ज रीते हिंदी, अंग्रेजी, मलयालम, तेलुगु, बराबर, आ बधी शुं छे? भाषा छे। हवे दरेक भाषामां वाक्यमां रहेला पदोनो क्रम निश्चित ज होय छे। ज
જાય છે બરાબર એટલે જે પદની આગળ નિપાત મૂકવામાં આવે એટલે કે જે પદની આગળ નિપાત તરી નિપાત જ મૂકી અને એના ઉપર જ્યારે ભાર આપવામાં આવે છે ત્યારે સમગ્ર વાક્યનો અર્થ બદલાઈ જાય છે બરાબર એટલે જ નિપાત તરીકે પણ વાક્ય બદલાતો રહે છે પદક્રમ આ નિપાત તરીકે પણ જાણવું જરૂરી છે બરાબર विशेषण विशेषण कोने कहेवाय अहीं ध्यान आपजो तमे बराबर ध्यान आपजो के वाक्य में विशेषण विशेषण कोने कहेवाय मैं ब्रैकेट में लख्यु छे के शब्दनी विशेषता दर्शावतु पद एने विशेषण कहेवाय छे अने विशेष्य विशेष्य कोने कहेवाय के जेनी विशेषता दर्शावाय छे ते पद मतलब के वाक्य में विशेषण अने विशेष्य हमेशा केवुं होय साथे ज होय छे बराबर विशेषण पहला मुकाय विशेष्य पछी मुकाय छे आ बीजी फॉर्मेट छे बराबर सानी पदक्रम नी पहली फॉर्मेट आपणे ज निपात तरीके जोई ले के ज्यां तमे जे पदनी आगळ निपात मूको छो त्यां तमारो कहेवानो इरादो बदलाय छे निपात तरीके जोयुं हवे आपणे सेकंड फॉर्मेट विशेषण अने विशेष्य तरीके जोवानी छे बराबर तो विशेषण अने विशेष्य ज्यारे मूकशो त्यारे हमेशा साथे ज मूकवाना विशेषण अने विशेष्य साथे પણ કઈ રીતે વિશેષણ પહેલા મુકાશે વિશેષ્ય પછી મુકાશે એટલે પહેલા વિશેષણ આવશે અને પછી વિશેષ્ય વિશેષ્ય એટલે કે નામ જેને સંજ્ઞા પણ કહેવાય નામ પણ કહેવાય બરાબર આવા સ્થાનને અદલ બદલ કરવામાં આવે તો ઘણી વખત કંઈક જુદો જ અર્થ નીકળે એટલે કે વિશેષણ અને વિશેષ્ય સાથે મુકાય વિશેષણ પહેલા મુકાય વિશેષ્ય પછી મુકાય પણ જો એને અદલ બદલ કરવામાં આવે એટલે કે વિશેષણ અને વિશેષ્યને અદલા બદલી કરી અને જો મૂકવામાં આવે તો એનો અર્થ કેવો થઈ જાય ભિન્ન થઈ જાય એનો મીનિંગ કઈ બદલાઈ જાય છે અહીંયા એક એક્ઝામ્પલ છે કે અહીં શુદ્ધ ગાયનું દૂધ મળે છે હવે ગાય ક્યારે શુદ્ધ જોઈ તમે વાક્ય કેવું છે ખોટું છે સાચું વાક્ય એટલે કે રાઈટ વાક્ય કેવું બનશે કે અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે બરાબર શુદ્ધ દૂધ ઉપરના વાક્યની અંદર આપણે વિશેષણ પહેલા મૂક્યું છે વિશેષ્ય પછી મૂક્યું છે તો ગાય એ વિશેષ્ય છે એટલે કે નામ છે બરાબર સંજ્ઞા છે અને શુદ્ધ એ વિશેષણ છે પણ અહીંયા વાક્ય રચના કેવી છે ખોટી છે વાંચતાની સાથે જ આપણને સમજણ પડી જાય કે અહીં શુદ્ધ ગાયનું દૂધ મળે છે તો શુદ્ધ ગાય ના હોય પણ રાઈટ વાક્ય કયું છે સાચું સેન્ટેન્સ કે અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે બરાબર હવે અહીંયા તમે જોજો કે મને સવારે અરે સોરી મને સરસ ડિશમાં ખમણ આપો સેકન્ડ તમે જો કે મને ડિશમાં સરસ ખમણ આપો બંને વાક્યો રાઈટ છે બંને વાક્યો રાઈટ છે માત્ર એ બંનેનો કહેવાનો ઈરાદો બદલાઈ જાય છે મને સરસ ડિશમાં ખમણ આપો અને મને ડિશમાં સરસ ખમણ આપો બરાબર સેન્ટેન્સ બંને રાઈટ છે પણ બંનેનો કહેવાનો ઈરાદો બદલાઈ જાય છે એના પછીનો એક્ઝામ્પલ તમે જુઓ તે 5 વર્ષ જૂના આઈસ્ક્રીમના વેપારી છે કઈ કામમાં ડિફિકલ્ટ લાગે છે તમને કઈ કામમાં ભિન્નતા લાગે છે કે આ વાક્ય રચના કઈ રીતે બની છે પદોનો ક્રમ યોગ્ય રીતે સચવાયો છે તે 5 વર્ષ જૂના આઈસ્ક્રીમના વેપારી છે આઈસ્ક્રીમ જૂનો હોય જૂનો આઈસ્ક્રીમ કોઈ વેચે ના વેચે 5 વર્ષ જૂનો આઈસ્ક્રીમ ખાઈએ તો શું થાય પેટમાં બગાડ થાય બરાબર તો આપણે એવો આઈસ્ક્રીમ નથી ખાવાનો પણ આનો રાઈટ સેન્ટેન્સ આપણે બનાવીએ સાચું વાક્ય કે તે આઈસ્ક્રીમના 5 વર્ષ જૂના વેપારી છે તો આ રાઈટ છે સેન્ટેન્સ આ સાચું છે કેમ અહીંયા પદોનો યોગ્ય ક્રમ પણ સચવાયો છે અહીંયા વિશેષણ વિશેષ્ય પણ યોગ્ય રીતે મૂકાયો છે અને વેપારી છે એ 5 વર્ષ જૂના છે પણ સેના આઈસ્ક્રીમના બરાબર તે આઈસ્ક્રીમના 5 વર્ષ જૂના વેપારી છે એટલે તરત જ આ વાક્ય આપણને સમજાઈ જાય છે એના પછીનો એક્ઝામ્પલ જુઓ કે ગામમાં એક સફરજન વેચકો ફેરિયો આવ્યો હવે ગામમાં ફેરિયાઓ તો આવતા જ હોય બરાબર એક સફરજન વેચવા ક્યારે કોઈ ફેરિયો આવ્યો તમે ક્યારે જોયું ક્યારે સાંભળ્યું કોઈએ ના સાંભળ્યું બરાબર
પણ હવે જ્યારે તમે એનું રાઈટ સેન્ટેન્સ જોશો તો ગામમાં સફરજન વેચતો એક ફેરિયો આવ્યો એટલે એક ફેરિયો આવે ઘણા બધા સફરજન વેચવા બરાબર પણ એક સફરજન વેચવા ફેરિયો આવશે નહીં એટલે ગામમાં સફરજન વેચતો એક ફેરિયો આવ્યો તો આ રીતે તમારે પદોનો ક્રમ યોગ્ય રીતે જળવાય અને યોગ્ય રીતે વિશેષણ અને વિશેષ્ય મુકાર એ રીતે તમારે પદોના ક્રમને મૂકવાના છે અને વાક્ય રચનાને બરાબર રીતે એટલે કે યોગ્ય રીતે તમારે મૂકવાની છે બરાબર હવે આના પછી આપણે કર્તા પહેલું પદ કયું આવે છે કર્તા આવે છે તો કર્તા મૂકી અને વાક્યોનો ક્રમ કઈ રીતે જળવાય છે એ આપણે જોવાનું છે પદક્રમ બરાબર ત્રીજી ફોર્મેટ કઈ છે કે વાક્યમાં મોટે ભાગે કર્તા પહેલું આવે કેમ કારણ કે આપણે ગુજરાતી ભાષામાં કર્તા પ્લસ કર્મ પ્લસ આ પદોના ક્રમને આપણે યાદ રાખવાનો છે બરાબર ગુજરાતી ભાષાની અંદર પદક્રમની વાક્ય રચના આ રીતે જ લખાશે એટલે પહેલા કર્તા આવશે પછી કર્મ આવશે અને એના પછી ક્રિયાપદ આવશે આ તમારે યાદ રાખવાનું છે એટલે વાક્યમાં મોટે ભાગે કર્તા પહેલું આવે છે જો એના ઉદાહરણ તમને સમજાવું વાક્યમાં મોટે ભાગે કરતા પહેલું આવે છે બરાબર હવે જેટલા પણ મેં અહીંયા ઉદાહરણ લખ્યા છે એ દરેક ઉદાહરણ તમે જોશો તો દરેકની અંદર કરતા પહેલું છે રામ વનમાં જઈ રહ્યા છે એટલે કે રામ ક્યાં જઈ રહ્યા છે વનમાં બરાબર એટલે જવાની ક્રિયા કરે છે તો રામ ક્રિયાના કરનાર છે માટે શું છે કરતા છે ક્રિયા કરનાર પોતે કરતા કહેવાય છે ક્રિયા જે કરતું હોય એ કોણ કહેવાય કરતા તો ક્રિયાનો કરનાર અહીંયા કોણ છે રામ તો રામ એ પોતે કોણ છે કરતા બરાબર તો રામ વનમાં જઈ રહ્યા છે કરસન ખાડો ખોદી રહ્યો છે તો ખાડો ખોદવાનું કામ કોણ કરી રહ્યું છે કરસન કરી રહ્યો છે બરાબર તો કરસન એ કોણ છે કરતા છે લોકો ઝડપથી ગામ તરફ જઈ રહ્યા છે ગામ તરફ જઈ રહ્યા છે કોણ લોકો લોકો એ બહુવચનમાં છે પણ છે કોણ કરતા છે મોરલાનું નૃત્ય જોવાની સૌને બહુ મજા આવી બરાબર તો અહીંયા મોરલો એ શું છે કરતા છે બરાબર એટલે એ પોતે નૃત્ય કરવાની ક્રિયા કરી રહ્યો છે માટે મોરલો એ શું છે
છે. બીજા નંબરે તમારે જોવું છે કે કર્મ મોટા ભાગે કર્તા અને ક્રિયાપદની વચ્ચે આવે છે. આ એના પછીની ફોર્મેટ આપણે ક્રિયાપદ મોટે ભાગે વાક્યના અંતે મુકાય છે. દરવાન મકાનની ચોકી કરે છે, તો આ શું છે? ક્રિયાપદ. શિક્ષક વિદ્યાર્થીને સલાહ આપી રહ્યા છે, તો આ પણ ક્રિયાપદ છે. ગોવિંદ પોતાનું ખેતર ખેડી રહ્યો છે, તો આ પણ શું છે? ક્રિયાપદ. બરાબર. આપણે ત્રણે ત્રણ રીતે શીખ્યા કે કર્તા હંમેશા વાક્યમાં પ્રથમ આવે છે,
कर्म एक कर्ता अने क्रियापद दी वच्चे आवे छे अने क्रियापद मोटा भागे वाक्य ना अंत में आवे छे। तो त्रणे त्रण फॉर्मेट तमे जोई निपात ज मुक्ता वाक्य कई रीते बदलाय छे एटले के एनो बोलवानो इरादो कई रीते बदलाय छे ए पण तमारे ध्यान में राखवानुं छे। अने विशेषण अने विशेष्य हमेशा साथे आवे छे, परंतु विशेषण ए पहला आवे छे अने विशेष्य ए बाद में आवे छे। परंतु जो विशेषण अने विशेष्य बन्ने नी अदला बदली करी देवामां आवे तो वाक्य नो इरादो जे एनो कहेवानो इरादो होय छे बदलाई जाय छे, एटले एने पण ध्यान में राखवुं खूब जरूरी छे। एटले पदक्रम गुजराती भाषा नी अंदर योग्य प्रमाणे गोठवाय, योग्य प्रमाणे बोलाय अने योग्य प्रमाणे एने समजीए ए खूब जरूरी छे, बराबर। तो दरेके दरेक फॉर्मेट नी अंदर आपणे पदक्रम ने समझी गया छीए, तमने सारी रीते एवुं समझाई गयुं हशे। हवे पछी आपणे पद संवाद विशे माहिती मेळवीशुं।